નમસ્તે બાલ મિત્રો, આજે આપણે વાર્તા કહીશું. તમારે સાંભળવી છે ને? ચાલો. ત્યારે એક મોટું જંગલ હતું. એ જંગલની અંદર એક શિકારી આવી. એ શિકારી રોજ શિકાર કરવા આવી. એક દિવસે તે શિકારની શોધમાં આમથી તેમ ફરતો હતો. તો ફરતો એક ઝાડ નીચે આવીને ઊભો રહ્યો. તો ઝાડની ડાળી ઉપર એક પોપટ બેઠો હતો. તો એ પોપટ બેઠો હતો ને, તો એ પોપટ ચરક્યો ને, તો એના ખભા ઉપર પડ્યું. તો ખભા ઉપર પડ્યું તો એને જોયું તો એ જે ચરકેલું હતું ને, એ સોનાનું થઈ ગયું. એટલે પેલો શિકારી તો એકદમ આશ્ચર્યમાં પડી ગયો કે આ પોપટ ચરક્યો અને આ સોનાનું થઈ ગયું. એ તો એકદમ ખુશ થઈ ગયો. પછી તો એને ઉપર જોયું તો આ પોપટ હતો. તો હવે શિકારીના મનમાં એવું થયું કે આ પોપટને પકડી અને હું લઈ જાઉં. તો એ તો પોપટની પાછળ ઘણો પડ્યો. છેવટે એને ઝાડ નાખી અને પોપટને પકડી લીધો. પછી પોપટને પકડી અને એ તો એના ઘરે લઈ ગયો. ઘરે લઈ જઈ અને એક સરસ મજાનું પાંજરું લાવી અને પોપટને અંદર પૂરી દીધો. પછી જ્યારે પણ પોપટ આ ચરકે ત્યારે એ સોનાનું જ બની જાય. એટલે શિકારી તો ખુશ થઈ ગયો, પણ એના મનની અંદર ભય હતો કે હવે મને આ સોનું મળે છે અને હું હવે શિકાર કરવા જઈશ નહીં, અને હું શિકાર કરવા નહીં જઉં, અને આ સોનાથી હું બહુ જ ધનવાન બની જઈશ. એને વિચારો તો બહુ બધા આવ્યા. સરસ મજાનું ઘર લઈશ, પછી હું સરસ મજાનું ઘર સજાવીશ, એવા વિચારો કરવા લાગ્યો. પણ એને એક બાજુ એમ બી થયું કે ગામમાં બધાને ખબર પડી જશે અને લોકો રાજાને જઈને કહી આવશે તો રાજા મને સજા કરશે. તો એના કરતાં લાવને આ પાંજરું હું રાજાને સોંપી આવું. એવો વિચાર કરી લોકો કે એને પછી રાજા પકડી જાય, એના કરતાં હું જાતે રાજાને સોંપી દઉં. તો એ તો પોપટનું પાંજરું લઈ અને રાજા પાસે ગયો અને રાજાને બધી વાત કરી કે આ પોપટ ચરકે છે એટલે સોનાનું થઈ જાય છે, એવી બધી વાત કરી અને પાંજરું રાજાને આપી દીધું. પછી રાજા તો ખુશ થઈ ગયા કે વાહ ભાઈ વાહ, તે સરસ મજાનું કામ કર્યું, તે મને ભેટમાં આવો પોપટ આપ્યો. પછી રાજાએ મંત્રીને અને બધા સિપાહીઓ હતા ને, એમને એમ કીધું કે આને ખવડાવો પીવડાવો અને એને સરસ જગ્યાએ એને લટકાવો આ પાંજરાને, એમ કરી અને રાજા તો જતા રહ્યા. થોડી વાર થઈ એટલે પેલા મંત્રીના મનમાં વિચાર આવ્યો કે આવું તો કંઈ હોતું હશે કે પોપટ ચરકે ને સોનાનું થઈ જાય, ખોટી વાત છે. ચલો આ પાંજરાને છે ને એને કાઢી નાખો, અહીંયા કંઈ રાખવાની જરૂર નથી, બિચારા પોપટને પાંજરામાં પૂરી રાખ્યો છે, એમ કરી અને મંત્રીએ તો પાંજરું ખોલી દીધું. એટલે પોપટ તો ફર કરતો ઉડી ગયો. ઉડતો જઈ અને એક મોટો થાંભલો હતો ને ત્યાં બેઠો, અને પોપટને તો વાચા આવી. પોપટ બોલવા લાગ્યો કે તમે બધા કેટલા મૂર્ખા છો. પહેલો મૂર્ખો પારધી શિકારી કે જેને મને પકડ્યો પણ એ મને સાચવી ના શક્યો. બીજો મૂર્ખો રાજા બીજાને સોંપીને જતો રહ્યો. ત્રીજો મૂર્ખો મંત્રી કે મંત્રીએ જોયા કર્યા વગર મને છોડી મૂક્યો. તો કોઈના નસીબમાં કોઈને ધનનો લાભ હતો નહીં, એમ કરી અને ફર કરતો આકાશમાં ઉડી ગયો. બધા જોતા રહી ગયા. વાર્તા પૂરી. કેવી લાગી વાર્તા? સરસ મજાની હતી ને? ચાલો ત્યારે નમસ્તે.